सो हम आएंगे आपसे डॉक्टर को रूबरू करवाएंगे अने दर वक्ते डॉक्टर्स ना जीवन नी कई अलग ज साइड लईने तमने मजा कराईशु। मारू नाम छे रॉकी बॉय अने मेडिक्स डिजिटल प्लेटफॉर्म पर आपणे अलग अलग डॉक्टर्स ने मळता होईए छे अने एमनी डॉक्टरी लाइफ ने लईने नहीं पण एमनी पर्सनल लाइफ ने लईने एमनी एक अलग ज साइड एक्सप्लोर करता होय छे। मारी साथे डॉक्टर जगत भट्ट छे अने जो ऑर्थोपेडिक सर्जन छे अने खासा समय थी प्रेक्टिस करे छे अने खासू फेमस नाम छे अमदावादमां। सर सोशल मीडियानो जमानो छे, તમારા ઘરમાં પણ તમારા બાળકો અથવા તો તમારા જે ફેમિલી મેમ્બર્સ હશે એ લોકો સોશિયલ મીડિયા પર કોનો મેસેજ આવ્યો, યુ નો શું ટ્રેન્ડિંગ છે? આર યુ ઓન સોશિયલ મીડિયા? વેરી લિટલ. અચ્છા, કયા પ્લેટફોર્મ પર છો? મને વોટ્સએપ સિવાય કશું વાપરતા નથી. અચ્છા, તો એવું કદી બને કે તમે તમારા ફેલો ડોક્ટર્સ અથવા તો જે તમારા જૂના મિત્રો હોય એમની સાથે વોટ્સએપ પર ફોટોગ્રાફ્સ કે વિડીયોઝ કે એવું કંઈક શેર કરો? બહુ ઓછું. હું નોર્મલી કોમન પ્લેટફોર્મ્સ પર ફોટોગ્રાફ્સ નથી મૂકતો. અચ્છા, મારા ફોનમાં ક્યારેય ફોટોગ્રાફ્સ નથી હોતા કારણ કે આઈ એમ વેરી પુઅર. મારો હંમેશા આઈ એમ ડિસસેટિસ્ફાઈડ વિથ માય ફોટોગ્રાફ્સ. મારી એ જવાબદારી મારી ડોટર. લવલી. સો તમારે ડોટર તમને એમ નથી કહેતા કે પપ્પા આટલા બધા ડોક્ટર સોશિયલ મીડિયા પર આવીને આ વિષય ઉપર અથવા તો આ જગ્યા આ પ્રોબ્લેમને લઈને સોલ્યુશન આપે, તમારે પણ સોશિયલ મીડિયા પર આવવું જોઈએ અને લોકોને યુ નો અવેર કરવા જોઈએ? સોશિયલ મીડિયાની વાતથી હવે આપણે ગૂગલ પર જઈએ, કારણ કે થોડી વાર પહેલા પણ આપણી વાત થઈ હતી. ગૂગલ પર વાંચી વાંચીને લોકો અડધા ડોક્ટર બનવાનો પ્રયત્ન કરતા હોય છે. જેમ કે આ કોવિડના ટાઈમમાં કે ભાઈ નેશનલ ભાઈજાન કોણ? તો કે સલમાન ખાન. નેશનલ ક્રશ કોણ? તો કે છે કે રશ્મિકા મંદાના. હવે નેશનલ ટેબ્લેટ કોણ? તો કે ડોલો 650. આવા ટ્રેન્ડ ચાલતા હોય છે. સો જ્યારે યુ નો અડધું ગૂગલ ફેંદીને જ્યારે કોઈ પેશન્ટ અડધું ડોક્ટર બનીને આવતું હોય, મારી જેમ ડિગ્રી વગરનું ડોક્ટર બનીને આવતું હોય, સો એવું કદી ગુસ્સો આવે અથવા તો એવું લાગે કે યાર બસ કર, હવે મારી સહન શક્તિની પરે છે? યા હેવ યુ એવર શાઉટેડ ઓન સમ પેશન્ટ? નો, આઈ હેવ નેવર શાઉટેડ. પણ આનો જવાબ થોડોક વિસ્તારથી આપીશ પ્લીઝ. આના બે આસ્પેક્ટ છે. એક પેશન્ટ જે ગૂગલથી ભણીને આવ્યું છે એને ડિબ્રીફ કરવું પડે, કારણ કે આઈ આર બાયસ્ડ. રાઈટ. મને શું છે કરીને એ વાંચીને જે કંઈ આવે અને પછી એ જે મને કે એમાંથી કોઈ વસ્તુ તારવવી, એ બહુ અઘરી વસ્તુ છે ડાક્ટરો માટે. કારણ કે એ લોકો પોતે જ નિર્ણય લઈને આવે કે મને આ થયું છે અને ટુ ડીબ્રીફ ધેમ ઇઝ ડિફિકલ્ટ. સો સરનો કહેવાનો મતલબ એમ છે કે કંઈક લખવા માટે તમારે પહેલાં સ્લેટ ભૂસવી પડે. દેટ્સ કરેક્ટ. અને પછી તમારે નવી ગોળી નવો દાવ શૂન્યથી શરૂઆત કરવી. એટલે એ જ્યારે આવે ને ત્યારે એક સ્ટેજ એવો આવે કે પેશન્ટ સ્ટાર્ટ્સ આર્ગ્યુઇંગ. ત્યારે હું નોર્મલી એમને એવું પૂછું કે ગૂગલ ઉપર તો પ્લેન કેવી રીતે ચલાવાય એ પણ છે, તો તમે કોઈ દિવસ ટ્રાય કરી છે? લવલી. હું પ્લેન ગૂગલ પર વાંચીને ચલાવવાની? ઓફકોર્સ નોટ. અને દે રિયલાઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે એન્ડ ધેન આઈ ટેલ ધેમ ઓન્લી ટુ વર્ડ્સ કે તમે ખાલી નોલેજ અને ઇન્ફોર્મેશન બે વચ્ચેનો ડિફરન્સ શોધી લો એન્ડ ધેન ટ્રાય ટુ રીડ ગૂગલ, ડોન્ટ ટ્રાય ટુ અપ્લાય. જો ગૂગલ વાંચીને ડોક્ટર થવાતું હોત તો આટલી બધી મહેનત જે અમારે કરવી પડે છે ને, જે અમને 9 વર્ષ ભણીને 29 વર્ષ પ્રેક્ટિસ પછી જે જ્ઞાન નથી થતું, ક્યાં વાત, એ તમને નહીં થાય. ક્યાં વાત, તમે ખોટા દોરવાઈ જશો. એન્ડ ફોર્ચ્યુનેટલી મોસ્ટ ઓફ ધ પીપલ એક્સેપ્ટ દેટ. ક્યાં વાત, લોકો સ્વીકારે છે અને પછી દે કમ ઓન ટ્રેક મોસ્ટ ઓફ ધ ટાઈમ. એટલે સવાલ કોઈ દિવસ ગુસ્સો નથી આવતો, પણ ક્યારેક ઇટ ઇઝ અમ્યુઝિંગ હાઉ પીપલ કેન ગેટ મિસગાઈડેડ. સો ગૂગલ પરથી તમે ઇન્ફોર્મેશન લઈ શકો પણ તમે ગૂગલની મદદથી એડ્યુકેટેડ ન થઈ શકો. મોરલ ઓફ ધ સ્ટોરી, સરનો કહેવાનો મતલબ આ હતો. એટલે જાતે જાતે ડોક્ટર નહીં બનવાનું અને નાની ખાંસી કે પછી આમ કહેવાય ને કે તાવ જેવું લાગતો તો ડોલો 650 બી નહીં લઈ લેવાની. મારું નામ છે રોકી બોય. મેડિક્સ ડિજિટલના પ્લેટફોર્મ પર આપણે ડોક્ટર જગત ભટ્ટ સાથે વાત કરી રહ્યા છીએ અને નેક્સ્ટ એપિસોડમાં અમુક અમુક વિયર્ડ સવાલો લઈને આવી રહ્યા છે. સો જોવાનું મિસ ના કરતા.